આજે આપણે ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયા વિશે જોઈશું ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયા વિશે જોઈએ તે પહેલાં રાસાયણિક પ્રક્રિયા એટલે શું તે જોવા પ્રયત્ન કરીએ જ્યારે કોઈ પણ પદાર્થ પર પ્રક્રિયા કર્યા બાદ તે પદાર્થના ગુણધર્મમાં ફેરફારથી નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ તૈયાર થાય એટલે કે પદાર્થ પર પ્રક્રિયા બાદ આપણને મૂળ પદાર્થને બદલે બીજો નવો પદાર્થ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે એમ કહેવાય આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે કોઈ પણ બે પદાર્થ રસાયણ વિજ્ઞાન હોય તો બે રસાયણ એને ભેગા કરીએ અને આપણને કોઈ નવો ત્રીજો પદાર્થ એટલે કે નવું રસાયણ પ્રાપ્ત થાય તો આપણે તેને રાસાયણિક પ્રક્રિયા છે એમ કહેવાય રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા એટલે પદાર્થને ગરમ કરવાનું આવી શકે પદાર્થને ભેગા કરવાનું આવી શકે પદાર્થને લાંબો સમય વાતાવરણમાં મૂકવાનું આવી શકે અથવા તો પદાર્થ પર દબાણ વધારવાનું કે ઘટાડવાની પ્રક્રિયાને આપણે પ્રક્રિયા તરીકે લઈ શકીએ આજે આપણે આ તમામ પ્રક્રિયા કોઈને કોઈ પદાર્થ પર કરીને ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયા વિશે જોઈશું સૌપ્રથમ આપણે મેગ્નેશિયમને અમારી પાસે મેગ્નેશિયમની પટ્ટી છે એ ધાતુ છે આ મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરીને એટલે કે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નવો પદાર્થ મેળવવા પ્રયત્ન કરીએ અહી હું મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરું છું ગરમ કરવી એટલે કે મેગ્નેશિયમની પટ્ટી પર હું પ્રક્રિયા કરું છું ધાતુ પર હું પ્રક્રિયા કરું છું તમારે જોવાનું છે કે શું થાય છે બધાનું ધ્યાન મેગ્નેશિયમની પટ્ટી પર હોવું જોઈએ તમે જોઉં છો કે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરતાં મેગ્નેશિયમની પટ્ટી પર પ્રક્રિયા થાય છે અને હવે જે નવો પદાર્થ મળશે આપણને તે મેગ્નેશિયમ જેવા ગુણધર્મ ધરાવતો નથી એનો અર્થ એમ થાય છે કે મળતો નવો પદાર્થ એ મેગ્નેશિયમ નથી એ કંઈક બીજો પદાર્થ છે જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ તમે અહીં જે આ રાખ જોઈ શકો છો તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જેના ગુણધર્મ મેગ્નેશિયમ જેવા ગુણધર્મ નથી માટે આ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ હવે આવી જ પ્રક્રિયા તમે વ્યવહારમાં પણ ઘણી જગ્યાએ જોવો છો મેગ્નેશિયમને હવામાં રાખ્યો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ તૈયાર થયો તે જ રીતે જો આપણે બીજે કોઈ ધાતુ એટલે કે લોખંડને લાંબો સમય જો હવામાં રાખી મૂકીએ તો લોખંડ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાટ તૈયાર કરે છે તમે આ લોખંડ પર કાર્ડ જોઈ શકો છો તો અહીં લોખંડ લાંબો સમય હવામાં રહે છે વાતાવરણમાં રહી છે અને વાતાવરણમાંના ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરીને કાર્ટ તૈયાર કરે છે તો આ પણ એ રાસાયણિક પ્રક્રિયા છે તમે ઘણા બધા ઉદાહરણોના જોઈ શકશો આ પણ તમે જોઈ શકો છો કે એના પર પણ કાર્ટ લાગેલો છે તો આ એક રાસાયણિક પ્રક્રિયા